તો ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર આજે ફરીથી સુનાવણી થશે ગઈકાલે સુનાવણી અધૂરી રહેતા આજ ઉપર મોકૂફ રાખવામાં આવી હતી જેથી આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓને જેલમાં જ રાત ગાળવી પડી હતી જામીન અરજી પર આજે બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટે સુનાવણી શરૂ થશે બુધવારે અરબાઝ આર્યન સહિતના તમામ વકીલની દલીલ પૂર્ણ થઈ ગઈ છે તો આજે એનસીબી પોતાના પક્ષ રજૂ કરશે બોમ્બે હાઈકોર્ટમાં બે દિવસમાં આર્યનના જામીનને લઈને નિર્ણય આવે તે જરૂરી છે જો હાઈકોર્ટ તરફથી જામીન નહીં મળે તો આર્યનને જેલમાં જ દિવાળી મનાવવી પડશે આર્યનને પંદર નવેમ્બર સુધી જેલમાં રહેવું પડશે કારણ કે કોર્ટનું દિવાળી વેકેશન પહેલી નવેમ્બરથી શરૂ થશે અને છ નવેમ્બર સુધી રહેશે એકથી બાર નવેમ્બર દરમિયાન કોર્ટ બંધ રહેશે આ પછી તેર ચૌદ નવેમ્બરે શનિ રવિની રજા હોવાથી પંદર નવેમ્બર બાદ કામ ફરી શરૂ થશે તો દિવાળી પહેલાં ઓગણત્રીસ ઓક્ટોબર સુનાવણીનો છેલ્લો દિવસ છે આ પર કોર્ટ પંદર નવેમ્બરે ખુલશે